हाय फ्रेंड्स, गुड मॉर्निंग। केम छो બધા? મજા માને? હા, રોજ રોજ મજામાં જ હોય ને? હે? હા, તમને એમ થતું હશે કે ટીચર તો રોજ આવીને હાય ફ્રેન્ડ્સ ને ગુડ મોર્નિંગ ને એવું જ બોલે છે, બરાબર? ચાલ, હવે આપણે શું શીખીએ છીએ? હે? તહેવાર આપણો આવી ગયો ને રક્ષાબંધન। વાહ વાહ, રાખડી બનાવી લીધી બધાએ? હે? ચિત્ર દોર્યા છે? વાહ, બહુ સરસ। ચાલો આપણે શું શીખવાનું છે નેક્સ્ટ લેક્ચરમાં? શું હતું? અહીંયા ડી છે તો નેક્સ્ટ લેક્ચરમાં સી હોય ને, સીનું હોમવર્ક કરી લીધું બધાએ, સીની પ્રેક્ટિસ કરી, કેપિટલ અક્ષર્સની એબીસીડી લખો છો ને? હે? સરસ, તૈયાર કરવાની, મોઢે લખતા શીખવાનું, ઓકે? ચાલો હવે આજે આપણે ડી શીખવાનો છે, તો બોલો ડી ફોર શું છે? ડી ફોર ડોલ છે ને, ડોલ એટલે ડીંગલી છે ને, ડીંગલી કેવી છે? મસ્ત મસ્ત છે ને, હે? બાર્બી ડોલ, હે? બાર્બી ડોલ છે, બહુ ગમે છે ને બાર્બી ડોલ, હે? કોની પાસે છે બાર્બી ડોલ? હા, ગર્લ્સ પાસે તો હશે જ છે ને, હે? ચાલો તો આપણે આજે શું શીખવાનું છે? ડી ફોર ડોલ, ડોલ એટલે ડીંગલી, ઓકે? ચાલો એ ફોર શું હતું? સ્મોલ લેટર્સમાં આપણે શું શીખીએ છીએ? સ્મોલ લેટર્સ એટલે કે નાના અક્ષરો બીજી એબીસીડીના, બરાબર? શું શીખીએ છીએ આપણે? સ્મોલ લેટર્સ, શું? સ્મોલ લેટર્સ પહેલાં જે શીખ્યા એથી ઝેડ સુધીના એ કેપિટલ લેટર્સ હતા, હવે આપણે સ્મોલ લેટર્સ। સ્મોલ લેટર્સમાં આપણે શું શીખ્યા? એ, પછી બી, પછી સી, અને આજે શું શીખવાનું છે આપણે? ડી, બરાબર? એ ફોર શું હતું? એ ફોર એક્સ, બી ફોર બેટ, સી ફોર કોટ, બરાબર? કોટ એટલે પલંગ અથવા ખાટલો, ઓકે? હવે આપણે ડી ફોર ડોલ, ડોલ એટલે ડીંગલી। તો જુઓ તમારી વર્કબુક છે ને, એની અંદર અહીંયા ડી છે ને, ડી ફોર ડોલ, અહીંયા ડોલ એટલે કે ઢીંગલીનું ચિત્ર છે, અહીંયા ટપકા ટપકાવાળો ડી છે, પછી અહીંયા ફોર લાઇનમાં પણ ડી આપ્યો છે, અને પછી અહીંયા પ્રેક્ટિસ કરવાની છે, બરાબર ને? હે? હવે તો બધાને ખૂબ ફાવી ગયું ને? તો ચાલો શું લેવાનું છે બોલો? હા, પેન્સિલ, વર્કબુક, કલર બોક્સ, બરાબર ને? તો ચાલો લઈ લ્યો। હવે પહેલાં આપણે શું કરવાનું છે બોલો? ખબર પડી ગઈ ને બધાને? હા, જો ઘણા તો કરવા પણ માંડ્યા, વાહ, બહુ સરસ, વેરી ગુડ, ઓકે? ચાલો તો આ શું છે? ડી, તો ડીમાં કલર પૂરેલા છે, ઓકે, બરાબર? હવે આ ડોલ છે, ટપકા ટપકાવાળી ડોલ છે ને તમારી વર્કબુકની અંદર, જુઓ છે ને ટપકા ટપકાવાળી, એ ટપકા ટપકાને તમારે જોડવાના છે, ઓકે? ચાલો તો જુઓ, ટપકા ટપકા આપણે જોડીએ, ઓકે? અહીંયા હું આ જોડીશ, તમે ટપકા ટપકા જોડજો। ચાલો લઈ લ્યો પેન્સિલ અને વર્કબુક, ઓકે? ચાલો આ રીતના, હવે તો તમને આવડી ગયું છે, કેવું પણ નથી પડતું। ચાલો જોડી દો, જોડો છો ને? હે? આ રીતના આપણે જોડવાનું છે।
કરો છો ને? ચાલો જોઈ લો પેલા બધાનું. ઓકે, અવાજ આવતો નથી, એકદમ શાંત થઈ ગયા હે? ચાલો બતાવો કેટલા સુધી કર્યું. હા ચાલો, તમે કેમ ઊંચું નથી કરતા હે? વર્કબુક ઊંચી કરો, બતાવો. હા સરસ, વેરી ગુડ, સરસ કર્યું છે બધાએ. વાહ વાહ, હવે તો એકદમ સીધી લીટી થવા માંડી. વાહ સરસ, ચાલો કરતા રહ્યો મારી સાથે. ચાલો ચાલો, ધીમે ધીમે કરવાનું, ભલે વાર લાગે ઉતાવળ કરવાની નહીં. ઓકે, આ રીતના આપણે કરવાનું છે. તો ડોલ બધાને થઈ ગઈ. ઓકે, ઢીંગલી દોરાઈ ગઈ ને બધાને હે? ભલે વાર લાગે, ન દોરાઈ હોય એને શાંતિથી દોરવાની. ઓકે, હવે આ જે ટપકા ટપકા વાળો ડી છે એને પણ આપણે જોડવાનો છે. તો ચાલો કરી લઈએ. આ રીતના જોડી દેવાનું. આ આપણો થઈ ગયો ડી, બરાબર, ડી ફોર ડોલ. ઓકે, હવે અહીંયા પણ કરવાનું છે આપણે ડી. તો કેવી રીતના કરવાનો છે જુઓ, આમ આપ્યું છે ને, આ બે લીટીમાં પહેલાં સી કરવાનો, પછી ડી જશે ઉપર. આ રીતના આપણે ડી કરવાનો છે. હવે એ અને ડીમાં ધ્યાન રાખવાનું, એ ખાલી નાનો જ થાય છે, જ્યારે ડી છે એ એકદમ મોટો થાય છે, બરાબર ને? એ ખાલી આ બે લીટીમાં જ આવે, જ્યારે ડી છે એ એકદમ મોટો થાય. આ રીતના આપણે ડી કરવાનો છે. ઓકે, તો આ આપણો થઈ ગયો ડી. તમારે તમારી વર્કબુકની અંદર કરવાનો, બરાબર. જુઓ, આ ડી છે ને એને ઘૂંટી લેવાનો. ઓકે, છે ને આવી રીતના ડી હે? આને અંદર ને અંદર ઘૂંટી લેવાનો, બરાબર. આવડશે બધાને ડી? ઓકે, ચાલો તો આપણે એકવાર એબીસીડી બોલી લઈએ હે? ચાલો બોલો. એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ. બોલી લીધી ને એબીસીડી, આવડી ગઈ ને બધાને? ઓકે, વેરી ગુડ. હવે આપણને ખબર છે ને કે આ શું છે? કેપિટલ લેટર્સ, એની સામે સ્મોલ લેટર્સનો એ કેવો આવે? આ, બરાબર ને? પછી આ શું છે? બી, કેપિટલ લેટર્સ, એની સામે સ્મોલ લેટર્સનો બી. આ, બરાબર ને? પછી સી, સી મોટો થશે એકદમ, એની સામે કેપિટલ સ્મોલ લેટર્સનો સી નાનો, બરાબર. હવે ડી, ડી આમ કેપિટલ લેટર્સ, એની સામે સ્મોલ લેટર્સનો ડી. આવી રીતના એ અને ડીમાં ધ્યાન રાખવાનું, એ છે એ ખાલી આ બે લીટી પૂરતો જ આવશે, બરાબર. હવે બધાને લખતા આવડી ગયું ને હે? એ લખીએ, એ આ બે લીટી પૂરતો જ આવે, બરાબર. પછી બી અને સી આ બે લીટી પૂરતો. ઓકે, જ્યારે મોટો એબી કેપિટલ લેટર્સનો એ કરીએ
કેપિટલ લેટર્સમાં એ નહીં આપણે કરીએ એટલે અહીંથી ચાલુ થાય, એ ઉપરની લીટીથી જ ચાલુ થાય, બી સી બરાબર, અને અહીંયા ઉપરની લીટીથી જ આવે ડી. આવી રીતના આમ આ બધું ઉપરથી નીચેની લીટીમાં આવે, જ્યારે જે સ્મોલ લેટર્સ છે એ બધા ખાલી વચ્ચેની લીટીમાં જ આવે, ખાલી ડી અને બી એ પણ ઓલા જ થાય છે. દાખલા તરીકે એ બી અને સી અને ડી તો છે. ઓકે, સમજાઈ ગયું બધાને? હે, તો આજનું હોમવર્ક શું છે આપણું? તો ચાલો હોમવર્ક લખી લઈએ. તો હોમવર્કની અંદર શું કરવાનું છે ખબર પડી ગઈ બધાને? હે, શું કરવાનું છે? ડીની પ્રેક્ટિસ કરવી અને કલર પૂરવા. બરાબર, આ આપણું આજનું હોમવર્ક છે. સમજાઈ ગયું બધાને હોમવર્ક? ઓકે, શું છે હોમવર્કમાં? તો કે આ ડી છે એની પ્રેક્ટિસ કરવાની અને આ ઢીંગલી છે એમાં કલર પૂરવાના. બરાબર, જેને ડ્રો કરવાની બાકી હોય એણે ડ્રો કરી લેવાની. ઓકે, અને કેપિટલ લેટર્સમાં આપણે જ્યાંથી લખવાનું બાકી હોય ત્યાંથી લખવાનું, ત્યાંથી સ્ટાર્ટ કરવાનું. ટૂંકમાં આપણને કેપિટલ લેટર્સ એટલે કે પહેલી એબીસીડી મોઢે લખતા આવડી જવી જોઈએ. આપણે એથી જે કે એમ કંઈક લખવા આપી દઉં ને, મને યાદ નથી, પણ હવે જ્યાંથી લખવા આપ્યું હોય એનાથી આગળ લખવાનું. બરાબર, એમ કરતાં કરતાં તમારે પ્રેક્ટિસ કરવાની જેથી તમે પહેલી એબીસીડી મોઢે લખી શકો. બરાબર, ઓકે, તો હોમવર્ક સમજાઈ ગયું બધાને? શું કરવાનું છે? તો કે ડી તમારી વર્કબુકની અંદર ડીની પ્રેક્ટિસ કરવાની અને કલર પૂરવાના. બરાબર, અને એથી જે સુધી, જેથી આર સુધી, આરથી વી સુધી, એ રીતના તમારે એબીસીડી લખતા રહેવાનું. બરાબર, થોડા થોડા અક્ષર તૈયાર કરવાના એટલે આપણને આખી એબીસીડી આવડી જાય. ઓકે, ચાલો તો બીજું આગળના લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી બાય.